હાય ગાઈઝ, હું છું મેઘા અને આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છે પુષ્પગુંજ બસ સ્ટોપની બિલકુલ સામે. આજે આપણે ટ્રાય કરવાને છે તવા આઈસ્ક્રીમ. હવે તવા આઈસ્ક્રીમ મોસ્ટલી તમે જોયું હશે કે જેન્ટ્સ લોકો જે હોય છે તે વધારે બનાવતા હોય છે, બટ આજે આપણે ટ્રાય કરવાને છે જ્યોતિબેનના હાથનો તવા આઈસ્ક્રીમ. તો ખાસ એ છે કે આપણા માટે જ્યોતિબેન બનાવવાના છે. હવે કેવી રીતના બનાવે છે એ આપણે ટ્રાય કરીશું. અને અમદાવાદમાં ફર્સ્ટ ટાઈમ કોઈ લેડી જે છે એ તવા આઈસ્ક્રીમ બનાવી રહ્યા છે. તો ચાલો હવે આપણે અંદર જઈ અને ટ્રાય કરીએ કે કેવી રીતના બનાવે છે એ પણ જોઈશું, અને પછી આપણે ટ્રાય પણ કરીશું. તો ચાલો મારી સાથે આપણે અંદર જઈએ. તો ગઈઝ આપણે આવી ગયા છે જ્યોતિબેન સાથે. તો જ્યોતિબેન, તમે તવા આઈસ્ક્રીમ બનાવો છો, તો તમે કેટલા ટાઈમથી બનાવો છો? સાડા ત્રણ વર્ષથી. કેવો છે તમારો એક્સપિરિયન્સ? મારો એક્સપિરિયન્સ સારો છે અને મજા આવી આવે છે મને બનાવવાની. અને ફર્સ્ટ ટાઈમ જોયું છે કે કોઈ લેડી જે છે આપણા અમદાવાદમાં પહેલી વાર તવા આઈસ્ક્રીમ, અને એ પણ એક લેડી બનાવી રહી છે. આ જાણીને ખૂબ જ આનંદ થયો, અને આપણા સબસ્ક્રાઈબર માટે આપણે લઈને આવવાના છે આ વિડીયો, બરાબર છે? તો અત્યારે જ્યોતિબેન તમે અમારા માટે કયો માવા રબડી સ્પેશિયલ છે અમારો તવા આઈસ્ક્રીમમાં, એ અમારે વધારે ચાલે છે. એટલે તવા આઈસ્ક્રીમ માવા રબડી બનાવી, અત્યારે માવો નાખ્યો છે. અમે રબડી કેટલો ટાઈમ લાગે છે આને બનતા? આને બનતા 64 મિનિટ થાય આપણે. ટોટલ કેટલા ફ્લેવર છે તમારી પાસે? અમારી પાસે 55 ફ્લેવર છે. બધી ફ્રૂટ્સમાં છે, માવામાં છે, ચીઝ છે અને ચોકલેટ્સમાં બી છે. બધી એવી રીતે અલગ અલગ ફ્લેવરમાં તમારે બધી મળી જાય. તો ગાઈઝ આપણો માવા રબડી તવા આઈસ્ક્રીમ રેડી છે, તમે જોઈ શકો છો. તમારે મિલ્કમેન નાખીશું ઉપર. રેડી છે તમારો માવા રબડી સ્પેશિયલ. તો ગાઈઝ આપણો માવા રબડી તવા આઈસ્ક્રીમ રેડી છે, અને એની પ્રાઇસની વાત કરું તો 120 એની પ્રાઇસ છે. અને ખૂબ જ સરસ જોવામાં લાગી રહ્યો છે, ઉપર ડ્રાય ફ્રૂટ્સ છે. તો ચાલો હવે આપણે એને ટ્રાય કરીએ. હમ
આની એક ખાસિયત છે કે જ્યારે તમે આ ટ્રાય કરો ને કોઈ પણ તવા આઈસક્રીમ, તો આ એકદમ સ્મૂથ હોય છે, મોંમાં એકદમ ઓગળી જાય છે, અને આનો જે ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ છે. આ આમની સ્પેશિયાલિટી છે. અગર તમે અહીંયા આવો છો ને તો આ જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ સરસ છે. જ્યોતિબેનનો માવા રબડી આઈસક્રીમ એટલે કે તવા આઈસક્રીમ ખૂબ જ સરસ છે, અને આમની જોડે 55 પણ વધુ વેરાયટીઝ છે. આવો એકવાર ટ્રાય કરો, ખૂબ જ મજા આવશે, અને આનો જે ટેસ્ટ છે એ પણ ખૂબ જ સરસ છે. હા ગાઈઝ, બીજી એક ખાસ વાત કે આ અમદાવાદની જૂનામાં જૂની દુકાન છે, આવો એકવાર ટ્રાય કરો. તો ગાઈઝ, આપણે જ્યોતિબેનનો તવા આઈસક્રીમ ટ્રાય કર્યો જે ખૂબ જ સરસ હતો, અને આનો ટેસ્ટ જે છે ને બહુ જ સરસ, મને મજા આવી ગઈ. જો તમને પણ મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. આજના માટે આટલું જ. મળીશું તમને મારી નેક્સ્ટ વિડીયોમાં. બાય.